અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સરકારે નોકરી વાંચકો માટે મોટા સમાચાર. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો કરવામાં આવ્યો. 4306 થી વધારી જગ્યાઓ 5202 કરવામાં આવી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જગ્યા વધારો કરાયો. જુનિયર ક્લાર્કની જગ્યાઓ 898 થી વધારી 2916 જેટલી કરાઈ. અગાઉ 3 જાન્યુઆરીએ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અરજી કરેલી હશે તો તેમને ફરીથી ફોર્મ નહીં ભરવું પડે. નવા માંગણા પત્રકને ધ્યાને રાખી અને આ મંડળીની જાહેરાત કરવામાં આવી છે. અને આ જ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ. વિજય, સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? સાથે એક તરફ જયારે ગાંધીનગરની અંદર જયારે ટેટ પાસ ઉમેદવારો પોતાના જે માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે તે બધા વચ્ચે જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા જે વર્ગ 3 જે ગ્રુપ એ અને બી ની જે સંયુક્ત સ્પર્ધાત્મક જે પરીક્ષા છે તેની અગાઉ જે 3 જાન્યુઆરીના રોજ જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તેની અંદર કેટલોક સુધારો કરવામાં આવ્યો છે. જેમાં જે અગાઉ 4306 જેટલી જે જગ્યાઓ હતી તે સીધી ભરતીમાં હવે વધારીને 5202 જેટલી કરવામાં આવી છે. એટલે કે મંડળ દ્વારા જે વિવિધ ખાતાની જે વડાઓની જે કચેરીઓ દ્વારા છે તે નવું જે માંગણા પત્રકો મળ્યું હતું તેને ધ્યાને લઈને આ જે જાહેરાત છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે સીધી ભરતીથી ભરવાની થતી જે જુનિયર ક્લાર્ક સંવર્ગની 2018 જગ્યાઓ છે તેની અંદર સૌથી વધુ 898 જેટલી જગ્યાઓનો છે તે ઉમેરો કરવામાં આવ્યો છે. અને જુનિયર ક્લાર્ક સંવર્ગની કુલ હવેથી જે 1916 જેટલી બેઠકો ભરશે. અગાઉ પણ જે ઉમેદવારોએ જે સંબંધિત ઓનલાઈન અરજી કરી છે જો કે તેમને હવે કોઈ ફરીથી ફોર્મ ભરવાનું રહેશે નહીં, પરંતુ આજે ચાલુ જાહેરાતની અંદર સુધારો છે એટલે અલગ અલગ જે વિભાગો છે જે વિભાગ ખાતાની જે કચેરીઓ છે તેની અંદર આ પ્રકારની જે જાહેરાત છે તે હવે 5202 જેટલી જગ્યાઓ માટેની આવશે. રાધા જી, આભાર વિજય તમામ વિગતો બદલ. તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જગ્યામાં વધારો કરાયો છે. જુનિયર ક્લાર્કની જગ્યા 898 થી વધારી 2916 જેટલી કરવામાં આવી છે. સાથે જ જેમણે અરજી કરી હશે તેમને ફોર્મ નહીં ભરવું પડે. અગાઉ 3 જાન્યુઆરીએ આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અરજી કરેલી હશે તેમને ફોર્મ નહીં ભરવું પડે જાહેરાતમાં કરવામાં આવ્યું. તો સરકારી નોકરી વાંચકો માટે મોટા સમાચાર અને વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, નોકરી વાંચકો માટે આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જી જરૂરથી, ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેમાં સંભવિત રીતે જગ્યાની સંખ્યામાં વધારો થશે તે પ્રકારની અગાઉથી જ શક્યતા હતી અને તેને જ લઈને ગૌણ સેવા પસંદગી મંડળે જે ભરતી પરીક્ષાની જાહેરાત જ્યારે કરી હતી ત્યારે જે જગ્યાઓ હતી તેનાથી તેમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ઉમેદવારો જે છે તેના માટે આ સારા સમાચારો છે કે જે જગ્યા પર ભરતી થઈ રહી હતી તે જગ્યાની અંદર વધારો થયો છે. એટલે કે વધુ તક જે છે તે ઉમેદવારને મળી શકશે. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે નવી પદ્ધતિના આધારે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે તે આ પરીક્ષા લઈ રહ્યું છે. તેમાં જે અગાઉ 4306 જે જગ્યાઓ હતી તેમાં વધારો કરીને 5202 જગ્યા જે છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત જુનિયર ક્લાર્ક સંવર્ગની જે 898 જગ્યાઓ જે હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે અને તે હવે 2916 જેટલી એટલે કે લગભગ ડબલ કરતા પણ વધુ જે છે જગ્યાઓ જે છે તે વધારી દેવામાં આવી છે. ખાસ કરી અરજી જેમને કરી હશે તેમને હવે વધુ ફોર્મ ભરવાની કે ફરીથી ફોર્મ ભરવાની જરૂરિયાત કે એ પ્રકારનું નથી. નવા માંગણા પત્રક જે આપવામાં આવ્યા હતા અને જે મંજૂરી મળી છે તેના આધારે ગૌણ સેવા પસંદગી મંડળે આ જગ્યાની અંદર વધારો કર્યો છે અને તેને લઈને ઉમેદવારો માટે આ નોકરી વાંચક ઉમેદવારો અને ખાસ કરી કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો જે છે તેના માટે આ ખૂબ જ મહત્વના અને સારા સમાચાર છે. જી બિલકુલ, નિકુંજ જોડાયેલા રહેશો. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા. યુવરાજસિંહ, સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હું માનું છું કે ખૂબ સારી વાત કહેવાય, કેમ કે અત્યારે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં એવું બન્યું છે કે જગ્યાઓમાં ઘટાડો થયો છે, પરંતુ પહેલી વખત એવું છે કે જગ્યામાં વધારો પણ કરવામાં આવ્યો છે. એટલે ખૂબ સરાહનીય પગલું છે ગૌણ સેવાના
દરેક વખતે હું માનું છું કે એવા અત્યારે પ્રયત્નો રહ્યા છે. આજે આદરણીય હસમુખભાઈ પટેલ જયારે સચિવ બન્યા, ત્યારે સચિવ બન્યા બાદ જે ગુણ સેવાની જે છબી જે ખરડાયેલી હતી એને સુધારવાના સતત પ્રયત્નો એ કરી રહ્યા છે. કારણ કે અત્યાર સુધીમાં એવું થતું હતું કે ગુણ સેવા જે છે એને કૌભાંડોનો અડ્ડો કહેવામાં આવતું હતું, પરંતુ જોવા જઈએ તો ગુણ સેવામાં અત્યારે જે રીતે વિદ્યાર્થીઓ જે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એને અત્યારે ઉજળી તકો મળી રહી છે. અને આ જે તમામ ઉમેદવારો છે એને અત્યારે જગ્યામાં વધારો કર્યો, લગભગ 900 જેવી જગ્યાઓ વધારો કરી અને 5202 જેવી જગ્યાઓ છે એ કુલ જગ્યાઓમાં જે છે અત્યારે ભરતી કરવામાં આવશે એવી જાહેરાત આદરણીય હસમુખભાઈ પટેલે કરી છે, એટલે ખૂબ સરાહનીય પગલું છે અને આવકારીએ છીએ. બિલકુલ, આ ગૌણ સેવા પસંદગી મંડળ આ વિદ્યાર્થીઓ માટે એક મહત્વના અને સારા સમાચાર કહી શકાય, સરકારી નોકરી વાંચકો માટે મોટા સમાચાર છે. યુવરાજસિંહ, જે આ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને કોઈ નીતિ નિયમો? ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજથી 2 મહિના પહેલા જે જાહેરાત બહાર પાડી હતી એ જ જાહેરાતના જે ઉમેદવારો છે એ બિલકુલ. યુવરાજ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ. સર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સર, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ એમના માટે આ એક મહત્વના સમાચાર, જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના લોક કલ્યાણ અને વિકાસના કામોને વધુ ગતિશીલ અને વેગવંતા બનાવવા માટે રાજ્ય સરકારે સરકારના ખાલી રહેલ તમામ જગ્યાઓ ભરવા માટે ભરતી મંડળોને સૂચનાઓ આપેલી છે. સરકારના જુદા જુદા વિભાગોની અને ખાતાના વડાના કચેરીઓની ક્લેરિકલ પ્રકાર કે એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વર્ગ 3ની કુલ 5202 જગ્યાઓ ભરવાની થાય છે. આજે 898 જગ્યાઓ જુનિયર ક્લાસની જગ્યાઓ ભરવા માટે વધારો કરવામાં આવેલો છે અને પહેલા જે જૂની જાહેરાત હતી એમાં 4304 જગ્યામાં 898 જગ્યાઓ ઉમેરીને 5202 જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. બિલકુલ સર, જી સરકારની મનસા છે કે લોકોના વિકાસના કામો જલ્દી થાય અને વર્ગ 3ની તમામ પ્રકારની જગ્યાઓ એ સર્વે હાથ ધરીને દરેક વિભાગો પાસેથી માહિતી મંગાવવામાં આવેલી છે અને એના આધારે આજે 5202 જગ્યાઓ સરકારના જુદા જુદા વિભાગોમાં ખાલી છે તે ભરવા માટે મંડળે કટિબદ્ધ થયું છે અને પારદર્શક રીતે સંપૂર્ણ રીતે ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. બિલકુલ સર, આ તમામ લોકો માટે મહત્વના સમાચાર અને ખૂબ ખુશીના સમાચાર. સર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે શું ફરી એમને ફોર્મ ભરવા પડશે? જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધેલા છે એમને ફરી ફોર્મ ભરવાની જરૂર નથી. આ માટેની તારીખ 31 જાન્યુઆરી મધ્યરાત્રિ સુધી ફોર્મ ભરી શકાય છે. ઓનલાઈન પદ્ધતિથી ફોર્મ ભરવાના છે. ઓજસની વેબસાઇટથી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી અને જો કોઈને ફી ભરવામાં અડચણ થાય તો તારીખ 1 અને 2 દરમિયાન પણ ફી સ્વીકારવામાં આવશે, પરંતુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 નિયત કરવામાં આવેલી છે. જી બિલકુલ સર, આ સિવાય કોઈ નીતિ નિયમો કે જે વિદ્યાર્થીઓ ઉમેદવારોએ ખૂબ વધારે ધ્યાન રાખવાની કોઈ આવશ્યકતા? આ પ્રથમ પરીક્ષા જે સીબીઆઈટી પદ્ધતિથી લેવાની છે એનો સિલેબસ આપણે વેબસાઇટ પર મૂકી દીધેલો છે. 100 માર્કની આ પરીક્ષા છે. 2 કલાકની આ પરીક્ષાનું આયોજન કરવા, 1 કલાકની પરીક્ષાનું આયોજન ગુજરાતના જુદા જુદા જિલ્લાના કોમ્પ્યુટર લેબ જે અવેલેબલ થયેલી છે ત્યાં કરવામાં આવશે અને દરરોજની 3 પરીક્ષાઓ 3 વખત 3 શિફ્ટમાં પરીક્ષાઓ લેવામાં આવશે. આ સ્પર્ધાત્મક પ્રિલિમિનરી પરીક્ષા છે. સિલેબસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, એ સિલેબસમાંથી પૂછવામાં આવશે. એ સિલેબસ બહાર કોઈ પણ સંજોગોમાં જવાનું નથી. એ સિલેબસ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તૈયારી કરે એની અમારી ઈચ્છા છે. બિલકુલ સર, વિદ્યાર્થીઓ ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા, એમને શુભેચ્છા આપ શું આપવા માંગશો? સરકારમાં ખૂબ સારા યોગ્ય ઉમેદવારો, મહેનતુ ઉમેદવારો સરકારમાં આવે અને સરકારની સિસ્ટમને ખૂબ સારી રીતે લોક કલ્યાણ અને લોક વિકાસના કામોમાં વપરાય. આ માટે સરકારની, રાજ્ય સરકારની પણ મનસા છે કે તમામ જગ્યાઓ સત્વરે ભરાઈ જાય અને આ માટે મંડળ પૂરતી મહેનત પૂરતી આયોજન સાથે એક આયોજન કરવામાં આવેલું છે અને આ ત્યારબાદ અમે બીજી પરીક્ષાઓ કોઈ પણ અમને સતત પરીક્ષાઓનું આયોજન કરેલું છે. ફેબ્રુઆરી માસમાં બીજવાડની પરીક્ષા ચાલુ થઈ જશે. 1 ફેબ્રુઆરીથી એના કોલ લેટર ડાઉનલોડ થશે અને 8 તારીખથી પરીક્ષા શરૂ થાય છે. ત્યારબાદ માર્ચ મહિનામાં પણ દર રવિવારે નવેમ્બર 2023માં પ્રસ્થિત થયેલી સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરસીઝની જગ્યાઓ ભરવા માટેની દર રવિવારે માર્ચ મહિનામાં પરીક્ષાઓ લેવામાં આવશે.
ત્યારબાદ માર્ચ એન્ડ અથવા તો એપ્રિલના પહેલા જ વીકથી જે આ ક્લેરિકલ પ્રકારની જે આજે 212ની જાહેરાત જે હું કહ્યું તમને કે 5202 જગ્યા ભરવા માટેની પ્રિલિમરી પરીક્ષાઓ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારો ખૂબ સારી રીતે તૈયારી કરે, મંડળ સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે આ પરીક્ષાઓનું આયોજન કરેલું રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ નથી. કોઈ પણ વાતમાં ભરવાયા વિના, કોઈ પણ લાલચ લોભમાં આવ્યા વિના વિદ્યાર્થીઓ પૂરી મહેનત કરે અને મંડળ અને સરકાર ઈચ્છે છે કે સરકારમાં સારા યોગ્ય ઉમેદવારો, મહેનતુ ઉમેદવારો સરકારમાં જોડાય અને લોકોના વિકાસના કામો સરળતાથી સારી રીતે થઈ શકે. જી બિલકુલ સર, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ છે. યુવરાજસિંહ, જે નીતિ નિયમો વિશે આપને પૂછી રહી હતી કે વિદ્યાર્થીઓ અને નીતિ નિયમો શું વધારે ધ્યાનમાં રાખવાની આવશ્યકતા? ખાસ કરીને આદરણીય હસમુખભાઈ પટેલના જે પ્રયત્નો છે એ ખૂબ આવકારદાયક છે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહદાયક છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષામાં એક નિરસ્તાનું વાતાવરણ જોવામાં આવી રહ્યું હતું, જેમાં પ્રાણ પૂર્વનું કામ એ આદરણીય હસમુખભાઈ પટેલે કરેલું છે. અને સાથે સાથે આદરણીય હસમુખભાઈ પટેલને એક પ્રશ્ન પણ છે કે જે સીસી પ્રિલિમ પરીક્ષા છે એ માર્ચ કે એપ્રિલ મહિનામાં લેવાઈ જશે કે કેમ, એ પ્રાણ પ્રશ્ન છે. કેમ કે જોવા જઈએ તો હવે ઇલેક્શનની પણ ક્યાંક ને ક્યાંક તારીખ જે છે એ ડિક્લેર થવા ઉપર છે, તો શું આચાર સંહિતા લાગી જાય કે અથવા તો કદાચ બની શકે છે કે અથવા તો ઇલેક્શનની સમય આવે એ સમયે આવે તો શું એ પરીક્ષા છે તે પહેલા વહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ માર્ચ મહિનામાં અથવા તો એપ્રિલ મહિનામાં આ જે પરીક્ષાઓ છે એનું આયોજન કરી નાખવામાં આવશે સીસીવી પરીક્ષાનું. તો આ જે પરીક્ષાઓ છે એ શું માર્ચ અને એપ્રિલમાં જ લેવામાં આવશે? આદરણીય હસમુખ પટેલભાઈ એક સ્પષ્ટતા ખૂબ સારી કહી કે ફોરેસ્ટ વિભાગની જે ભરતી છે કેટલાક કોલેજો 1 ફેબ્રુઆરીથી નીકળશે, એ ખૂબ સારી બાબત છે. વિદ્યાર્થીઓને પણ અસમંજસ હતી કે ભાઈ શા માટે અત્યાર સુધી કોલેટર ન નીકળ્યા અને 8 તારીખે તો ભાઈ પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી હતી, પરંતુ આદરણીય હસમુખભાઈ પટેલે જે રીતે સ્પષ્ટતા કરી તો એક સ્પષ્ટતાની એ પણ જરૂર છે કે સીસીની જે પરીક્ષા છે શું એ માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાઈ જશે કે વધારો કર્યો તો તેને કારણે આ જે પરીક્ષાઓ છે પાછળ ઠેલા છે, એટલે એ વિદ્યાર્થીઓમાં હજી થોડુંક કહી શકે અસમંજસતા અને વિસંગતતા વાળો પ્રશ્ન છે. પરંતુ જે આવકારદાયક પગલું છે એને તમામ વિદ્યાર્થીઓ આવકારે છે, જગ્યામાં વધારો થયો એ ખૂબ સારી બાબત છે, જેથી કરીને વધારે પડતા સારા કહી શકે કાબિલિયત ધરાવતા ઉમેદવારો જે છે એ સરકારને મળશે. અને જે રીતે આદરણીય હસમુખભાઈ પટેલે જે રીતે વાત કરી ભાઈ આજે વ્યવસ્થાનું આયોજન જે કરવામાં આવ્યું છે એ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે એના આધારે જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે ઓનલાઈન જે પરીક્ષા લેવાની વાત હતી તેમાં આ સૌથી મોટા પ્રમાણમાં એવી પહેલી પરીક્ષા છે ગુજરાતભરમાં કે જે ઓનલાઈન લેવામાં આવશે અને એ પણ આ નવી પદ્ધતિથી લેવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓ એના માટે પણ આતુર છે કે કોઈ પ્રકારની હવે પેપર લીકેજની જે ઘટનાઓ આવતી તો આમાં કદાચ એવું બની શકે છે કે પેપર લીકેજની ઘટનાઓ ન આવે, કદાચ બની શકે કે કોઈ સાયબર ક્રાઇમની કેવી ઘટનાઓ આવે, પરંતુ પેપર લીકેજ વાળી જે ઘટના હતી કદાચ એમાં હવે પૂર્ણ વિરામ મુકાઈ શકે એવી આશા અપેક્ષા. જી જી, આભાર યુવરાજસિંહ આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. નિકુંજ, આજે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય ખૂબ વધારે આવકારદાયક છે. નિકુંજ, સરકારી નોકરી વાંચકો માટે એક મોટા મહત્વના સમાચાર લેવામાં આવ્યા છે. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે, આ મહત્વનો સમાચાર અને વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા તમામ લોકો દ્વારા આવકારદાયક આ નિર્ણય છે, કારણ કે 4306થી વધારી જગ્યાઓ 5202 સુધી કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની જગ્યાઓની જો વાત કરવામાં આવે, આંકડો 898 જેટલો હતો અને આંકડાને વધારીને 2916 જેટલો કરી દેવામાં આવ્યો છે. એટલે કે આવકારદાયક નિર્ણય સૌ કોઈ આવકારી રહ્યા છે, ખુશીના સમાચાર કહી શકાય. અગાઉ 3 જાન્યુઆરીએ ભરતીની જાહેરાત કરાઈ હતી. આ સાથે માહિતી એ પણ આપી કે અરજી કરેલી હશે તેમને ફોર્મ નહીં ભરવું પડે અને નવા માંગના પત્રકને ધ્યાને રાખી આ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરી વાંચકો માટે આ એક મહત્વના આ મોટા સમાચાર કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા કે અત્યાર સુધી જેવો રાહ જોઈ રહ્યા હતા આખરે એનો અંત આવ્યો છે, કારણ કે જગ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 4306થી વધારી જગ્યા 5202 જેટલી કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ.